એક બાળક એક તરુણ બને એક તરુણ એક યુવાન અને એક યુવાન એક માનવ શારીરિક વૃદ્ધિનો આ નિયત ક્રમ આક્રમ એક માર્ગી એટલે કે વન વે ક્યારેય પણ આક્રમને ઉલટાતો જોયો નથી વૃદ્ધત્વ તરફથી બાળપણ તરફ વૃદ્ધિના પ્રવાહને વહેતો જોયો નથી સંભવિત પણ નથી માણસના અંગ ઉપાંગ નબળા પડતા જાય એવું બને પણ આ અંગ ઉપાંગોની ઉતરતા ક્રમમાં બાદ બાકી થતી જાય એવું ન બને આ વિકાસક્રમ એવું સૂચવે છે કે અહીં જે કંઈ સર્જન થાય છે તેમાંથી પારોઠના પગલાં ભરવા શક્ય નથી અહીં ઉમેરેલું બાદ કરવાની જોગવાઈ નથી માત્ર માસ માટે જ આવું છે તેવું નથી આપણી લાગણીઓ ઉર્મીઓ સંવેદનાઓ અને સ્પંદનોની બાબતમાં પણ આવું જ છે માણસના મન પર જાણે અજાણે એક છાપ પડી જાય તે ઝડપભેર ભૂંસાતી નથી બીજી કોઈ પ્રગાઢ છાપ આગળની છાપને થોડી નબળી પાડે તે શક્ય આધાર માણસને થતા નવા અનુભવ પર છે નવો અનુભવ પૂર્વાનુભવને સાચો પાડે અને ઓછો સાચો પણ પાડે કોઈ પણ આચાર વિચારના ટેકા વગર શક્ય નથી આ આચાર તે નવા અનુભવ માટેનું પહેલું કમ અને વિચાર તે પૂર્વાનુભવ વારંવાર મને એક પ્રશ્ન મૂંઝવે છે મારા હૃદય પર કોઈકથી ઘા થયાનું અનુભવું છું ત્યારે અથવા મારા દ્વારા કોઈના હૃદય પર ઘા થઈ ગયાનું જાણું છું ત્યારે આ પ્રશ્ન મને ચારેય તરફથી ઘેરી વળે છે કે માણસના શરીરમાં હૃદય જ ન હોત તો આ પ્રશ્નનો જવાબ હંમેશા એક જ નથી મળતો મારું હૃદય ઘવાયું હોય ત્યારે લાગે છે કે માણસના શરીરમાં હૃદય જ ન હોત તો કેટલું સારું પરંતુ અન્યના હૃદયને ઠેસ પહોંચે ત્યારે લાગે છે કે માણસના શરીરમાં હૃદય જ ન હોય એવું કેમ બને ઊંડાણથી વિચારતા લાગે છે કે હૃદયના હોવા ન હોવાની વાત હું હૃદયથી નથી વિચારતો મનથી વિચારું છું અને ત્યાં જ હું માર ખાઈ જાઉં છું હૃદય અને મન વચ્ચે હંમેશા દોસ્તી રહે એવું જરૂરી નથી તેથી જ તો કોઈને ઠેસ પહોંચી જાય છે વિચાર મનમાં ઉત્પન્ન થાય છે અને એનું આચરણ કરવા માટે હૃદયનો સહારો જરૂરી બને છે એટલે કે કોઈ પણ નવો અનુભવ હૃદયને સ્પર્શીને મનમાં છાપ છોડી જાય છે અને તે પૂર્વાનુભવ બને છે પ્રત્યેક માણસનું હૃદય બે હિસ્સામાં વહેંચાયેલું છે હૃદયનો એક ભાગ મીણનો બનેલો છે તો બીજો ભાગ પોલાદી લોખંડનો બનેલો છે પૃથ્વી પર એવો કોઈ માણસ જીવતો નથી જેના હૃદયમાં આ બે હિસ્સા ન હોય આવા બે અંતિમો ધરાવતા માણસના હૃદયને રોજિંદા જીવનની ઉર્જાનો અગ્નિ સહન કરવાનું બને છે આ અગ્નિ પણ બે પ્રકારનો હોય ક્યારેક ઉષ્માનો અગ્નિ હોય તો ક્યારેક ઘૃણાનો અગ્નિ હોય મને જો ઉષ્માનો અગ્નિ મળશે તો મારા હૃદયનો મીણનો હિસ્સો પીગળશે અને સંવેદનાનો ધોધ વહેશે પરંતુ મને જો ઘૃણાનો અગ્નિ મળશે તો મારા હૃદયનો પોલ લોખંડનો હિસ્સો તપીને લાલચોળ થશે અને તેમાંથી વિનાશની સંહાર લીલા સર્જાશે વાલિયામાંથી વાલ્મિકી ત્યારે ઘડાયા કે જ્યારે વાલિયાના લૂંટારાના હૃદયના મીણના ભાગ પર સંતના અગ્નિની ઉષ્માએ હાથ ફેરવ્યો દરેક સંતને તેનો ભૂતકાળ હોય છે અને દરેક ડાકુને તેનો ભવિષ્યકાળ નવા અનુભવનો આકાશ આંબવા પૂર્વાનુભવની નિસરણીનો જ સહારો લેવો પડે છે સો વાતની એક વાત મને જે મળ્યું હશે તે જ હું આપીશ અને હું જે આપીશ તે જ મને મળશે આ સત્ય જેમને સમજાઈ જાય તે તો સંત બની જાય